તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવી ગયા છીએ કર્ણાટકના પ્રમુખ શહેર બેંગ્લોરમાં. જેમ અમદાવાદમાં માણેક ચોક ખાઉ ગલીથી પ્રખ્યાત છે, એવી જ રીતે બેંગ્લોરમાં પણ ખાઉ ગલી નામે ખૂબ જ પ્રખ્યાત વીવીપુરમ કરીને એરિયા છે, જે હું તમને આજે એક્સપ્લોર કરવાની છું, જેનું ફૂડ છે. તમે મારી પાછળ ભીડ જોઈને અંદાજો લગાવી શકશો કે આ કેટલું ફેમસ છે. અને વીવીપુરમનું ખાઉ ગલી તરીકે ઓળખવામાં આવે છે સ્મૂથ ડ્રેગન બ્રેથમાં, કે જ્યાં તમને સ્મૂથ આઈસ મળશે. તો ફ્રેન્ડ્સ, આપણે પણ ચોકલેટ નાઇટ્રોજન આઈસક્રીમ ટ્રાય કરવાના છે. આપણે ઓર્ડર કર્યો છે ચોકો બર્બન બફલ્સ. પ્રાઇસની વાત કરું તો 150 છે. क्या बोलेंगे भैया? એકદમ ચિલ્ડ છે. આપણે આવી ગયા છે સ્મોક આઈસક્રીમ, કે જ્યાં છે ને આપણને નાઇટ્રોજન બિસ્કિટ, આપણે ચોકો બર્બન વેફર્સ જે છે એ આપણે ટ્રાય કર્યું. ટેસ્ટ વાઇઝ ઠીક છે, એટલું બધું ચિલ્ડ છે ને કે તમને આમ ચોંટી જશે ઉપર. અને નાના બચ્ચાઓ તો ટ્રાય જ ના કરે. વીવીપુરમનું સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરતાં કરતાં મેં જોયું કે આપણા ગુજરાતની ફેમસ દાબેલી, અને એ પણ કર્ણાટકમાં બેંગ્લોરમાં. પ્રાઇસ જનરલ મોસ્ટલી આપણે ગુજરાતમાં છે ને 10-15 રૂપિયામાં હશે, બટ અહીંયા 40 રૂપિયાની દાબેલી છે. હવે આનો ટેસ્ટ કેવો લાગે છે એ આપણે હું તમને ટ્રાય કરીને બતાવું. તો સૌથી પહેલાં હું અહીંયાથી કૂપન લઈ લઈશ અને પછી હું તમને ટ્રાય કરીને બતાવીશ એક દાબેલી. તો આપણે કૂપન લઈ લીધી છે. Excuse me. Look. બટર માં નાની સાઈઝ જે છે ને એ આપણા ગુજરાત કરતાં નાની છે. હવે આનો ટેસ્ટ આપણા ગુજરાતથી મેચ થાય છે કે નહીં એ આપણે ટેસ્ટ કરીને તમને બતાવીશું. અને બીજી પાવભાજી પણ કેળના પત્તામાં સર્વ કરવામાં આવે. અને એની સાથે ફ્રાઈસિંગ મરચા, એ 40 રૂપિયા મેં દોય. અરે વાહ, ક્યાં વાત. મને પહેલાં લાગ્યું કે 40 રૂપિયામાં આટલી નાની દાબેલી, બટ જ્યારે આપી ત્યારે બે દાબેલી છે. અને ડિફરન્ટ વસ્તુ એ છે કે અહીંયા છે ને ઓનિયન તમે જોઈ શકો છો, સિંગ પણ એકદમ મસાલામાં, મસાલા સિંગ છે, અને સાથે સેવ છે, સાથે લવિંગ જે મરચા છે એ, અને તમે અહીંયાનું જે અંદરનું સ્ટફિંગ છે એ પણ જોઈ શકો છો. હવે આપણે આને ટ્રાય કરીશું. અને બંને એક સાથે છે. ઉપરથી
બટરનો ટેસ્ટ આવશે. સાજા સિંહ અને પોનર આપણે સાથે એકદમ આપણા ગુજરાત જેવો ટેસ્ટ છે. બેંગ્લોરમાં આપણા ગુજરાતની વસ્તુ અને એ પણ આપણા ગુજરાત જેવો ટેસ્ટને સાથે આટલી બધી વસ્તુ જે આપવાની જે આપવામાં આવે છે મજા આવી જાય. પહેલાં તો મને એવું લાગ્યું કે કર્ણાટકમાં મળે છે તો ટેસ્ટ આનો કેવો હશે, બટ આપણા અમદાવાદની કમ્પેરિઝનમાં જઈએ તો સેમ ટેસ્ટ છે અને સુપર છે. સાથે આટલી ત્રણ વેરાયટી ને સાથે લીલા મરચાં ને બધું આપે ને, અને જે લોકોને સ્પાઇસી ખાવાનું વધારે પસંદ છે તો મજા આવી જાય. એકદમ સેમ આપણા ગુજરાત જેવો ટેસ્ટ છે, આપણા અમદાવાદ જેવો. અને 40 રૂપિયામાં બે, પહેલાં તો મને એવું લાગ્યું કે નાની સાઇઝની અને 40 રૂપિયામાં ફક્ત એક પડ્ડા બે આપણને દાબેલી આપવામાં આવે છે, બરે બેંગ્લોરની જે ખાઉ ગલી છે એની અંદર આવી ગયા છે. અને અહીંયા આપણે જોયું કે એકદમ યુનિક અલગ ટાઈપનું અહીંયાનું જે ફ્રૂટ એ છે, કદમૂળ છે. એસકા નામ ક્યાં હે ભૈયા? કંદમૂળ. કંદમૂળ ફ્રૂટ. કંદમૂળ ફ્રૂટ. ઓકે, ક્યાં પ્રાઇઝ હે ઇસકી? 30 રૂપિયા. 40 રૂપિયા. ઓકે, તો હમકો એક પ્લેટ કર દો. 30 રૂપિયા કી? 30 का भी है, 40 का भी है. ओके, तो 30 का कर दो हमें. कौन सा चाहिए, स्वीट नमकीन? दोनों हाफ हाफ कर दो ना, स्वीट और नमकीन दोनों. मिक्स हो जाएगा. मिक्स हो जाएगा. हाँ, तो ये उस तो आनी ऊपर जो तमे लेयर आखी करवामा आवे छे अने पछी आ ऊपर छे ने खांड नाखी. अने ये कौन सा मसाला है? એ ચીલી પાવડર સોલ્ટ. અચ્છા, તો મરચું મીઠું જે છે એ મિક્સ કરીને આમાં એડ કર્યું અને એને પછી આવી રીતના કટ કરવામાં આવે છે. હવે આપણા માટે એક જ આમ નવી વેરાયટી છે ને, આપણે ટ્રાય કરીએ કે કેવું લાગે છે. એક બાજુ સ્વીટ છે અને એક બાજુ થોડું મીઠા મરચાંનો આપણને થોડો ટેસ્ટ આવશે. આ ફક્ત 30 રૂપિયાનો બોલો. ઉપરની જે લેયર છે ને અને એની ઉપર લીંબુને એ બધું નીચે જે શેરડીનો રસ હોય ને એ ટાઈપનો થોડો ટેસ્ટ આવે છે લીંબુના લીધે. ચટપટો છે. તાલ ફટી ગયો. એકદમ ચટપટો ટેસ્ટ છે, યુનિક છે. જો તમે અહીંયા આવો છો ને તો વિવેકપુરમના સ્ટ્રીટ ફૂડમાં જરૂરથી ખાઉ ગલીમાં આવજો. અને આ યુનિક ફ્રૂટ જે છે ને એ મને ખૂબ જ સારું લાગ્યું. કે જેની પાતળી પાતળી લેયર કરવામાં આવે છે ઉપરથી લીંબુ નીચોઈને અંદર જે મસાલો નાખવામાં આવે છે એના લીધે જે ટેસ્ટ લાગે છે ને એકદમ નવો ટેસ્ટ, મજા આવી જાય તમે લોકોને. વાવ, મારો ટ્રાય એ જ રહેશે કે હું તમને યુનિક અને સારા સારા નવા નવા ફૂડ બતાવું. તો અત્યારે એવું જ મને બીજું કંઈક યુનિક અહીંયા જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે સાઉથમાં આવો ને આ કંઈક મને નારિયેળ જેવું લાગી રહ્યું છે કે જે આવી રીતે અંકલ લઈને આપશે અને પછી આપણે ટ્રાય કરવાનું છે. કેમ પ્રાઇઝ? 80 રૂપિયા. બડાવાળા 100 રૂપિયા. અચ્છા, અને રેગ્યુલર ફૂડ કરતાં આપણે આપણી ચેનલમાં યુનિક ફૂડ બતાવવાનો પ્રયાસ કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ એક નારિયેળ છે એને હમકો એ કોણ સા દે રહ્યો આપ, છોટા વાલા કે બડા વાલા? બડા વાલા. અચ્છા, ये जो नारियल है वो छोटा वाला जमीन से जो छोटा पौधा होता है उसका बनाता है, वो पेट ट्रे बनाया था ना. हाँ. उसे डाल के ट्रे आता ना. हाँ. उसे 3.5 महीने से निकाल लेता ऐसा फूल रहता है तो इतना सॉफ्ट और मिलता है सर. राइट, मतलब ये छोटा पौधा होता है तब से आप इसको ला देते हो. भाई कितने टाइम से खड़े रहते हो यहाँ पे? वो 3.5 महीने से 4 महीने के अंदर.
अच्छा, अभी इसकी प्राइस क्या रहती है? छोटा वाला 80 रुपए का, बड़ा वाला अभी दिया ना वो 100 रुपए का। 100 रुपए। आपकी टाइमिंग क्या रहती है, कितने बजे आते हो आप? शाम को 4:30 बजे से रात को 11 बजे तक। ओके, तो इसमें कुछ मसाला वगैरह डालना होता है क्या? गुड़ आता है, वो पेपर है। अच्छा, गुड़ ताटीलिंग बोलते है ना, उसका गुड़। ये गुड़ है? गुड़ स्वीट रहता है, स्वीट गुड़। मतलब ये गुड़ बोले तो ये भी हेल्थी फूड है। अच्छा, ये पेपर, ब्लैक पेपर विथ सॉल्ट। ओके, तो ब्लैक पेपर विथ सॉल्ट अने यहाँ आपने आपवामां आव्युं छे गुड़। तो आने आपणे थोड़ू ऊपर એડ કરીને આપણને આની સાથેનું કોમ્બિનેશન આપણને કેવું લાગે છે આપણે ટ્રાય કરીશું। અને એકદમ પેલું જે કોણ નારિયેળ હોય ને નાના છોડમાંથી આપણને આ કટ કરીને આપવામાં આવ્યું છે, હવે આનો ટેસ્ટ કેવો છે એ આપણે પ્રાઇસની વાત કરું તો 100 રૂપીઝ છે। એકદમ સ્વીટ છે, એકદમ સોફ્ટ છે, એકદમ ફ્રેશ છે। અને સાઉથમાં આવો ને નારિયેળ ટ્રાય ના કરો ને તો કંઈ જ નથી કર્યું। નારિયેળની ચટણીને એટલું બધું વખાણાય છે સાઉથનું, તો બ્લેક પેપર સાથે પણ આનો ટેસ્ટ છે ને સુપર્બ। એવું થાય કે આ બધા તમે ખાઈ જવાના છો અત્યારે, એટલું ફ્રેશ છે।